ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક એટલે કે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી આજ સાંજે પાંચ વાગ્યા સુધી જે કુલ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના જે કેસીસ આવ્યા છે એમાં સંખ્યા છે ત્રણસો આઠ પોઝિટિવ કેસીસ અને આજે એક બહુ મોટી સંખ્યામાં ત્રાણું જેટલા લોકો જે કોવિડથી પીરાતા હતા સારવાર લેતા હતા જેમની ચિકિત્સા થતી હતી એ લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે વાપસ જઈ રહ્યા છે પ્રાથમિક રીતે જે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લીધે જેમનું દુઃખદ મરણ થયું છે એવા ચાર લોકો છે અને અન્ય ગંભીર બીમારી જેટલા લોકોને હતું અને કોવિડથી પણ એમને સંક્રમણ થયું હતું ગુજરી ગયા છે એવા બાર લોકો છે આજે અને આજે જે નવા નોંધાયેલ કેસીસની વિગત છે જિલ્લાવાઇઝ જોઈએ અમદાવાદમાં બસો ચોત્રીસ વડોદરામાં પંદર સુરતમાં એકત્રીસ રાજકોટમાં ત્રણ ભાવનગર બે આણંદમાં અગિયાર ગાંધીનગર બે પંચમહાલ ચાર મહેસાણા એક મહીસાગર એક બોટાદ એક અને નવસારી ત્રણ એમ કરીને ત્રણસો આઠ પોઝિટિવ કેસીસ આજે ગુજરાતભરમાં આવ્યા છે આજ સુધીના આમ કુલ જે પોઝિટિવ દર્દી છે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનમાં જે ટેસ્ટ થઈને પોઝિટિવ થયા છે એવા ચાર હજાર લોકો છે અને અત્યારે આજની તારીખે જે લોકો સારવાર હેઠળ છે જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ એવા ત્રણ હજાર ત્રણસો ચોવીસ લોકો છે અને એ સિવાય ચોત્રીસ એવા દર્દી છે કે જે ક્રિટિકલ છે વેન્ટિલેટરી કેર ઉપર છે આજે આપણે ટોટલ જેમ વાત કર્યું કે ત્રાણું જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે અને એની સંખ્યા બધી ગણીએ ટોટલી તો પાંચસો સત્યાવીસ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને કે જેમનું કોવિડ પોઝિટિવ હતું તો પાંચસો ઉપરાંત લોકો સાજા થઈને પાછા ગયા છે એની સામે અત્યાર સુધી તે કુલ મૃત્યુ થયા છે કોવિડના પ્રાથમિક કોઝના લીધે ન હોય પણ ઘણા બધાને ગંભીર અન્ય બીમારીઓ હતી અને કોવિડનું સંક્રમણ પણ થયું એ બધું મળીને વન નાઇન્ટી સેવન જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે અને આજના પણ જેમ વાત કરી ચાર જ એવા લોકો છે કે માત્ર કોવિડના સંક્રમણના લીધે જેમનું દુઃખદ અવસાન થયું છે પણ બાર એવા લોકો છે કે પહેલેથી અન્ય કોઈ ગંભીર બીમારી હતી અને એમને કોવિડનું પણ સંક્રમણ થયું અને એમની રોગપ્રતિકારક શક્તિ ઓલરેડી થોડીક કોમ્પ્રોમાઇઝ હતી ઓછી હતી અને એમને સંક્રમણના લીધે આ દુઃખદ મૃત્યુ સુધી એમની કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી એટલે એવા બાર જેટલા લોકો આજે હતા આજે એક બમ્પર ડિસ્ચાર્જ અમદાવાદથી બાવીસ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે નર્મદામાં નવ જેટલા લોકો આણંદમાં પાંચ ભરૂચ જિલ્લામાં બે ભાવનગર એક ઉદયપુર એક ખેડા એક પંચમહાલમાં બે રાજકોટ એક સુરતમાં પણ એક મોટું એક એક ગ્રુપ બિગ ગ્રુપ બીસ જેટલા લોકો સાજા થઈને આજે વાપસ ડિસ્ચાર્જ થઈને ગયા છે અને વડોદરામાં ટ્વેન્ટી નાઇન ઓગણત્રીસ જેટલા લોકો એમ કરીને કુલ ત્રાણું જેટલા લોકો સાજા થઈને ગયા છે હવે જે ટોટલ ક્વોરન્ટીનમાં જેટલા લોકો છે એની પણ વિગત જોઈએ તો કુલ ક્વોરન્ટીનમાં જે છે આમાં ફરી સ્પષ્ટતા કરી દઈએ કે જે લોકો સંક્રમિત થાય છે પોઝિટિવ થાય છે એમના કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો આવ્યા હોય છે એ બધાને આપણે ઇમિડિયેટલી ટ્રેસ કરીને જો એમની પાસે હમણાં જ તાજેતરમાં એવી પણ સૂચના મળી છે કે હોમ ક્વોરન્ટીન એના અમુક માપદંડો છે ફૂલફિલ કરતા હોય તો ઘરમાં પણ આપણે એમને ચૌદ દિવસ માટે રાખી જ શકીએ છીએ પ્રોવાઇડેડ ઘરમાં અલગ વ્યવસ્થા હોય તો નહીંતર એ બધાને એક ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં રાખીએ છીએ અને ચૌદ દિવસ સુધી એ સિમ્ટોમેટિક હોય તો પછી એમને જવા દઈએ છીએ સિમ્ટોમેટિક હોય તો એમને ટેસ્ટ કરીએ છીએ તો એવા બેતાલીસ હજાર ત્રણસો નેવું જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે અને એમાં હોમ ક્વોરન્ટીનમાં ચાલીસ હજાર ચારસો પંચ્યાસી જેટલા લોકો છે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબની અધ્યક્ષપાના હેઠળ આજે કેબિનેટની મીટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી અને એમાં જે અલગ અલગ જિલ્લાઓમાં જે તે જિલ્લાના મંત્રીશ્રી મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા અને જે તે જિલ્લાના અધિકારીઓ પણ હાજર હતા વિડીયો કોન્ફરન્સમાં અને એમાં સારા સમાચાર છે કે રાજ્યમાં પોરબંદર જામનગર અને મોરબી જિલ્લામાં નોંધાયેલ કેસો પૈકી હવે એક પણ એક્ટિવ કેસ નથી એનો અર્થ છે કે આ ડિસ્ટ્રિક્ટ ભલે થોડાક સમય માટે આ ત્રણ ચાર જિલ્લાઓ પોરબંદર જામનગર અને મોરબી આમાં ત્રણ જિલ્લાઓમાં ભલે થોડાક કેસીસ આવ્યા હતા અને એક્ટિવ કેસીસ હતા પણ હવે એ પણ કહી શકાય કે એક્ટિવ થી હવે મુક્ત થઈ ગયા છે અફકોર્સ આનો અર્થ નથી કે આપણે બિલકુલ કેઝ્યુઅલ થઈએ ગભરાવાની તો જરૂર નથી જ પણ આવી આશા અને હોપ સાથે આપણે બધા પોઝિટિવ રહીએ શાંત રહીએ ધીરજ રાખીએ અને કોવિડના ટેસ્ટમાં આપણે નેગેટિવ રહીએ એવી આપણે બધા પ્રયાસો કરીએ જરૂરી છે અને આપ જાણો જ છો કે બીજા આપણા એવા ડિસ્ટ્રિક્ટ્સ છે ત્રણ અમરેલી દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જેમાં પણ એક પણ કેસ નોંધાયેલા નથી અત્યાર સુધી અફકોર્સ આને આપણે સસ્ટેન કરવાનું છે આ રીતે એને ટકાવવાનું છે અને એના માટે ત્યાંના બધા જ લોકોનો સહકાર પણ એટલું જ જરૂરી છે કે ચૌદેક ગામો મોચા નામનું એક ગામ છે એ વિસ્તારના ચૌદેક ગામોમાં ત્યાંના સરપંચો ત્યાંના સ્થાનિક આગેવાનો અને એ એક ઠાની લીધું છે નક્કી કર્યું છે કે ત્યાંની સમગ્ર વસ્તીને સ્વેચ્છાથી કન્વિન્સ કરીને એમની શ્રદ્ધા હોય તો હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ પોટન્સી થર્ટી આપવાનું એક ઝુંબેશ એમણે ઉપાડ્યું છે અને સદનસીબે એ વિસ્તારમાં કોઈ પોઝિટિવ પણ નથી થયા વી મસ્ટ લર્ન ટુ લિવ વિથ કોવિડ એન્ડ મૂવ ઓન એટલે આવી એક સ્પિરિટથી આપણે પણ આની સાથે જીવતા પણ શીખીએ અને છતાં પોતાને સુરક્ષિત રાખીએ જે આપણે હાથમાં જ છે હાથ ધોવાની વાત છે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે અને આવી નાની નાની બાબતોથી આપણી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારીએ પોઝિટિવ રહીએ એક મનોબળ આપણું પણ સાચું હોય સારું હોય તો ચોક્કસ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી જ રહેશે અને સંક્રમણ ન થાય આ બધી બાબતો પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી જ વાત છે આજે ખાસ એક અગત્યની બીજી પણ એક વાત કહેવા માંગીએ છીએ કે આ મહિનાના એપ્રિલના નવમી તારીખ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ નીતિન પટેલ સાહેબની અધ્યક્ષતામાં એમની ઉપસ્થિતિમાં આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ આજે તબીબી દુનિયા સાથેના જે આખી ફ્રેટર્નિટી ઓફ ડોક્ટર્સ છે એમાં બિલકુલ જે લીડિંગ ડોક્ટર્સ છે આવા બધા અલગ અલગ નિષ્ણાતો અને જે મેડિકલ ફિલ્ડના લીડર્સ છે એ બધા સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ થઈ હતી અલગ અલગ જિલ્લાઓમાં આઈએમઆઈના એમાંના પ્રેઝિડન્ટ સેક્રેટરી અને એ જ રીતે એમના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા એની અંદર એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે આપણે ધીમે ધીમે આ બધી ઝડપથી તમામ ઓપીડી શરૂ કરી દેવાની છે એ દિશામાં એમની પણ જે નાની મોટી રિક્વેસ્ટ હતી માંગણીઓ હતી દાખલા તરીકે એમને શરૂઆતમાં અમદાવાદના એએમએ અમદાવાદ મેડિકલ રજૂઆત આવી કે એમને પર્સનલ પ્રોટેક્શન પીપીઈના કિટ્સ થોડાક જોતા હતા એ પણ સરકારે સારી સંખ્યામાં હજારોની સંખ્યામાં એમને નિઃશુલ્ક ધોરણે પણ પહેલા એક બાચમાં આપ્યું અને ત્યારબાદ અત્યારે એવી પણ વ્યવસ્થા કરી છે કે આપણે જે રેટ કોન્ટ્રાક્ટથી સારી ક્વોલિટીની પીપીસ ખરીદીએ છીએ એ જ ભાવથી જે બિલકુલ કેમ કે અત્યારે આપણ આપવા માટેની આપણે વાત પણ કરી છે આવું એનું ભાવ છે એ મુજબ એટલે આ બધી વાત એ જ રીતે જેટલા મેડિકલ ફિલ્ડ સાથે એમના જે નર્સિંગ સ્ટાફ છે પેરામેડિક્સ છે એમને હોસ્પિટલ સુધી ક્લિનિક સુધી આવવા માટે પાસસ જોતા હોય તો એના માટે પણ સ્થાનિક કક્ષાએ કલેક્ટર્સ અને એસપી સાથે સંકલન કરીને આ પણ કરી આપ્યું છે એટલું જ નહીં જ્યાં જ્યાં પણ કોઈ પણ આવા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોનું કોઈ પણ હેરાનગતિ થતું હોય તો એમની સામે પણ કડકમાં કડક પગલાં પાસા એક્ટ હેઠળ પણ એક્શન લેવા માટેની આપણે તજવીજ એક્શન લીધી છે એફઆઈઆર દાખલ કર્યા છે એટલે આ રીતે એમને બધી જ સપોર્ટ આપવા માટે પણ કર્યું છે ગઈકાલે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ ભારત સરકારથી પણ લેટર આવ્યું છે જેનું પણ અમે પુનરાવર્તન કર્યું છે કે જો સ્વેચ્છાથી જે ડોક્ટર્સને અને જે પેશન્ટ્સને કોવિડની ટેસ્ટ કરવી હોય તો એ પણ આપણા લેબોરેટરીઝમાં એ લોકો પોતાની મેળે કરી શકશે એને અનુમોદન પણ અમે આપ્યું છે અફકોર્સ દે વિલ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ઇટ અને એ રીતે પણ આપણે એક વ્યવસ્થા સ્વેચ્છાથી જે ઇચ્છતા હોય આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ એની પણ આપણે છૂટછાટ આપી છે આમ બધું કરવાના અંતે અમારી અપેક્ષા પણ છે અમારી ઈચ્છા છે અને એક તરફથી અમારી આદેશ પણ છે કે આ બધા ડોક્ટર્સ જે આઈએમએના મેમ્બર્સ છે દે આર ઓલ એબ્સોલ્યુટલી એ લોકો આવા એક ક્રાઇસિસ ટાઈમમાં હંમેશા જોયું છે એક સોલિડેરિટી સાથે સંવેદના સાથે ખરેખર આ એક સમય એવો છે કે આપણે બધા ઊભા થઈને સેવા કરીએ જેટલા પણ દર્દીઓ છે જેટલા પણ લોકોને સારવારની જરૂરત છે એમને તમારા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ક્લિનિક્સમાં પણ તમારી ઓપીડી આઈપીડી વગેરે શરૂ કરો એ બિલકુલ જરૂરી છે અત્યારે ઇટ ઇઝ એબ્સલ્યુટલી નેસેસરી એની આપણે અપીલ પણ કરી છે અને બધાને આપણે કહ્યું છે કે કરવું જ જોઈએ એને એના પ્રતિસાદ પણ બહુ જ સારા મળ્યા છે ઘણા બધા કોવિડના જે વોરિયર્સ છે અત્યંત સંવેદના સાથે એક ખૂબ જ ડેડિકેશન સાથે કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે આજે એક ડોક્ટર કાર્તિક પરમાર અમારા અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન છે જે બીજે મેડિકલ કોલેજમાં કામ કરે છે એમનો દિવસ વહેલા સવારથી મોડે રાત સુધી આ બારસો બેડ કોવિડ હોસ્પિટલમાં જ શરૂ થાય છે પૂરું થાય છે પણ ખૂબ જ કમિટમેન્ટ સાથે ત્યાંના પેશન્ટ સાથે કામ કરે છે આપણે બધાને ફરી અપીલ કે લેટસ ઓલ બી પોઝિટિવ અને કોઈ નેગેટિવિટી હોય તો એના માટે પણ અનુકંપા રાખીએ કે જે નેગેટિવિટી છે એ પણ દૂર થઈ જાય પણ આપણે જેટલું બને પોઝિટિવ રહીએ અને જરાય ન ડરીએ કેમ કે એનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જશે આપણે લડવાનું જ છે જીતવાનું જ છે અને કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનમાં ગુજરાત વિલ શોલી વિન એ ભાવના સાથે આપણે બધા આગળ વધીએ નમસ્કાર